નમસ્કાર મિત્રો, મારું નામ છે રાહુલ ચિમનભાઈ મહેતા અને હું ઉમેદવાર છું. ડિસેમ્બર 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હું બે વિધાનસભામાં ઉમેદવાર છું, ઘાટલોડિયા અને ઠક્કર બાપાનગર. અને મારું ચુનાવ ચિહ્ન છે ટોર્ચ, બેટરી, હાથ બત્તી, બેટરી ટોર્ચ. હવે આ જે વિડીયો છે એ રિઝર્વેશનના મુદ્દા ઉપર છે કે કયા કાયદાઓથી ગરીબ એસટી એસસી ઓબીસીના ટેકાથી રિઝર્વેશન ઘટી શકે, એટલે કયો કાયદો ગેઝેટમાં છાપવો, કાયદાના લખાણ કે જેનાથી અનામત 50% ઘટી 5% જેટલી થઈ શકે આશરે. અને મહત્વની વસ્તુ છે કે ગરીબ એસસી એસટી અને ઓબીસી ના ટેકા. તો હવે આની વિસ્તૃત વિડીયો હિન્દીમાં છે, આપ youtube.com right to recall group માં જશો અને રિઝર્વેશન ઉપર સર્ચ કરશો તો આપને એક હિન્દીમાં વિડીયો મળશે. ઉપરાંત જો આપને લેખિતમાં જોતું હોય તો અંગ્રેજી અને હિન્દીમાં છે, એનું ગુજરાતી અનુવાદ બાકી છે. rahulmehta.com/301.htm તો આમાં લગભગ 550 પાનાની બુક આવશે. આપણે બધા પાના વાંચવાની જરૂર નથી, એમાં રિઝર્વેશન ઉપર સર્ચ કરજો ટેબલ ઓફ કન્ટેન્ટમાં. તો રિઝર્વેશન ઉપર બે ચેપ્ટર છે કે કઈ રીતે રિઝર્વેશન ઘટી શકે, અને આ એનો હિન્દી અનુવાદ છે rahulmehta.com/301.htm. અને આપ મારું ફેસબુક પ્રોફાઇલ ફોલો કરશો fb.com/mehtarahulsi, એના ઉપર આપ મને પ્રશ્ન મોકલી શકો છો. આખી લિંક મોકલાવીશ, એના કવર પેજ ઉપર ક્લિક કરશો તો પણ રિઝર્વેશનના ટોપિક ઉપર 4 મેઇન આર્ટિકલ છે એ આવશે. તો હવે કયો કાયદો લખવો કે જેથી અનામત અત્યારે જે 50% છે તે ઘટીને 5% થઈ શકે, તો એમાં મારી મૂળ દરખાસ્ત શું છે કે કાયદાની અંદર દરેક એસટી એસસી ઓબીસી, દરેક એસટી ઓબીસીને ચોઈસ આપવી, બે ચોઈસ આપવી એને, કે એને વર્ષે 800 રૂપિયા પર યર, પર મંથ નહીં, પર પર્સન, વ્યક્તિ દીઠ વાર્ષિક 800 રૂપિયા જોઈએ છે કે એને રિઝર્વેશન જોઈએ છે. એટલે ઓર બે માંથી એક, આ દરેક વ્યક્તિ પોતે જાતે નક્કી કરશે. હવે મેં જે પ્રસ્તાવિત કાયદો છે એમાં એ પ્રમાણે છે કે અત્યારે એસટી એસસી વસ્તી લગભગ 16 કરોડ છે ભારતમાં. એસસી વસ્તી 16 કરોડ છે, એસટી આશરે 8 કરોડ છે અને ઓબીસી આશરે 50 કરોડ છે. આ અંદાજિત આંકડા છે. હવે અને રિઝર્વેશન આમનું લગભગ એસસીનું 14% છે, એસટીનું લગભગ 60% છે, ઓબીસીનું લગભગ 25% જેટલું હોય છે, 25-27%, જુદા જુદા રાજ્યોમાં થોડું જુદું જુદું હોય છે. અને ગુજરાતમાં જુદું છે, ગુજરાતમાં એસસી રિઝર્વેશન 60% છે, એસટી 14% છે, પણ લગભગ આ ભારતનું આપણે એવરેજ કહું છું. હવે મેં જે કાયદો પ્રસ્તાવિત કર્યો છે એમાં માનો કે 16 કરોડમાંથી 12 કરોડ એસસી એમ કે અમારે અનામત નથી જોતું, અમારે 800 રૂપિયા વાર્ષિક જોઈએ છે. એટલે 800 રૂપિયા વાર્ષિક એટલે પરિવારમાં માનો 6 સભ્યો હોય, હસબન્ડ, વાઈફ, 2-3 છોકરા, એકાદ માતા પિતા કે સાસુ સસરા સાથે રહેતા હોય, તો એમને વર્ષના 5,000 મળશે. તો વર્ષના 5,000 એ એમનો લગભગ 1-2 મહિનાનો પગાર જેટલું થઈ ગયું. હસબન્ડ વાઈફ બંને નોકરી કરતા હોય તો ઘણા બધા પરિવારમાં, બધા પરિવારમાં નહીં, અને અમુક જગ્યાએ 5,000 એટલે આખા વર્ષની એમની બચત થઈ ગઈ. તો માનો કે 12 કરોડ પરિવારો, કુલ 16 કરોડમાંથી 12 કરોડ પરિવારો જો એમ કે અમારે આર્થિક ઇકોનોમિક ચોઈસ જોઈએ છે, તો રિઝર્વેશન
14% થી ઘટી અને આશરે 3.5% થઈ જશે. અથવા તો માનો કે 8 કરોડ લોકો, 8 કરોડ એમ કે 50% લોકો એમ કે અમારી ઇકોનોમિક ચોઇસ જોઈએ છે, તો રિઝર્વેશન 14% થી ઘટી અને લગભગ તો રિઝર્વેશન 14% થી ઘટી અને 7% થઈ જશે. અને જો 12 કરોડ એમ કે અમારે ઇકોનોમિક ચોઇસ જોઈએ છે, તો રિઝર્વેશન 3.5% થઈ જશે. તો આનાથી ગરીબોના ટેકાથી કઈ રીતે રિઝર્વેશન ઘટે છે કે આજે તમે એસટી એસસી ઓબીસી જોશો તો એમાંથી લગભગ 90% વસ્તી એમને રિઝર્વેશનનો કોઈ પણ બેનિફિટ મળી શકે એમ નથી. ઘણા બધા કારણોથી, એક તો બધાને સરકારી નોકરી મળી શકે એમ નથી, સરકારમાં 1-2% જ નોકરી મળતી હોય છે. ઘણા લોકો 10મા 12મા સુધી પણ પહોંચી નથી શકતા, તો એમના માટે રિઝર્વેશનનો એમને કોઈ બેનિફિટ જ નથી. તો શક્યતા છે, હું કોઈ ખાતરીપૂર્વક નથી કહી શકતો, શક્યતા છે કે આમાંથી 90% લોકો એમ કહે કે અમારે રિઝર્વેશન નથી જોતું, અમારે વ્યક્તિ દીઠ વાર્ષિક 800 રૂપિયા જોઈએ છે. અને જો એમ થાય તો આજે લગભગ 48%, 39%, આશરે 50%ની આસપાસ જે રિઝર્વેશન છે, એ રિઝર્વેશન 50%થી ઘટી અને લગભગ 5%ની આસપાસ થઈ જાય. હવે ખર્ચો કેટલો આવશે કે આજે મેં વસ્તી ગણાવી કે લગભગ 60-70 કરોડ જે વસ્તી છે એસટી એસસી ઓબીસીની, એમાંથી જો 90% એટલે આશરે 60 કરોડ એસટી એસસી ઓબીસી એમ કે અમારે વાર્ષિક 800 રૂપિયા જોઈએ છે, તો એનો ટોટલ એક્સપેન્સ આવે આશરે 70 કરોડ એસટી એસસી જો એમ કે અમારે વાર્ષિક ચોઈસ જોઈએ છે, તો ગુણ્યા 800 રૂપિયા એટલે આશરે 56,000 કરોડ. એટલે 50-60,000 કરોડ રૂપિયા નો ખર્ચો વધારે આવશે. હવે કુલ સરકારનો એટલે આ કુલ જીડીપીનું કેટલું થયું? રાષ્ટ્રીય આવકના લગભગ 18% રાષ્ટ્રીય આવકના. અને સરકારનો કુલ ખર્ચો કેટલો છે? આશરે 30 લાખ કરોડ. એટલે કુલ ખર્ચાના લગભગ આ 2% જેટલું થાય છે. 30 લાખ કરોડ એ સરકારનો, એમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, મ્યુનિસિપાલિટી બધું આવ્યું હતું. એના ઉપરાંત આ બીજો 60,000 કરોડનો જે ખર્ચો થશે, એટલે કુલ સરકારનો ખર્ચાના 2% વધે છે. હવે આ 800 રૂપિયાની રકમ હું કેવી રીતે લાવ્યો, એની કેલ્ક્યુલેટ કરવાની એક જુદી ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા એ પ્રમાણે છે કે ભારતમાં તમામ ગવર્મેન્ટ એમ્પ્લોયી છે એમનો પગાર ભાગ્યા ભારતની વસ્તી એ જે આવતી હોય એ લગભગ 800 રૂપિયા છે. એટલે પગાર ગુણ્યા 2 એ માની લઈએ કે જેટલો પગાર છે એનાથી ડબલ ભ્રષ્ટાચાર છે. એટલે પગાર ગુણ્યા 3 કરવામાં આવે તો જે રકમ થાય છે એને ભાગ્યા 125-130 કરોડ જે ભારતની આશરે વસ્તી છે, તો આશરે 800 કરોડની રકમ આવે છે. એ જુદી જુદી હોઈ શકે, કદાચ 700 પણ થાય, 600 પણ થાય, કદાચ 900 પણ થાય. ટૂંકમાં પણ જે કંઈ રકમ થશે એ કુલ જીડીપીના 0.5-1% વધારે નહીં થાય, કુલ સરકારના ખર્ચાથી 2-3% વધારે નહીં થાય. તો આનાથી ફાયદો શું છે? એક તો ઘણા બધા ગરીબોને રિઝર્વેશનનો કોઈ બેનિફિટ મળી શકતો નથી, એ મળી શકે એમ જ નથી, કેમ કે રિઝર્વેશન અંતે નોકરીઓમાં જે છે 1-2% જ છે. તો એમને જે ઇકોનોમિક બેનિફિટ થશે એનાથી શું ફાયદો? હવે 800 રૂપિયાથી કોઈ સમુદ્ર તરી જાય એવું નથી, પણ આજે માની લો કે કોઈ એસટી એસસી ઓબીસી પરિવાર છે કે જેનો છોકરો 5મા 6ઠા ધોરણ સુધી જ ભણી શક્યો અને પછી ઉઠી જવું પડ્યું, જો એને પરિવારને આખા પરિવારના વર્ષે 5,000ની શાહી મળે તો શક્ય છે એ 5મા ધોરણને બદલે 6ઠા 7મા 8મા ધોરણ સુધી ભણી શકશે. કોઈ 8મા ધોરણ સુધી ભણ્યો છે અને ઉઠી જવું પડ્યું તો શક્ય છે કે આર્થિક શાહી મળે તો એ 9મા 10મા 11મા ધોરણ સુધી ભણી શકે. એટલે રિઝર્વેશનમાં શું થાય છે કે એક મોટો ફાયદો એક વ્યક્તિને થાય છે, જ્યારે ઇકોનોમિક ચોઇસમાં એ મોટો ફાયદો છે એ લગભગ 100-200 દલિતમાં નાના નાના ટુકડામાં વેચાઈ જાય છે, જે અને દરેક વ્યક્તિને થોડો ઓછો ફાયદો થાય છે. એટલે આ રીતે મેં જે પ્રસ્તાવિત કાયદો કીધો એનાથી રિઝર્વેશનની ટકાવારી 50%થી 5% ઘટવાની શક્યતા છે. હવે બે વસ્તુ છે આમાં. માની લો કે કોઈ એમ કે ભાઈ આનાથી રિઝર્વેશન નહીં ઘટે, કે ભાઈ 99% દલિતો એમ કહેશે કે ના અમારે રિઝર્વેશન નહીં જોઈએ છે, તો વાંધો નહીં, તો પછી ખર્ચો પણ ખાલી 5,000 કરોડનો થશે. એટલે આ લોસલેસ લો છે કે કાં તો અનામત ઘટશે કાં તો ખર્ચો શૂન્ય થશે.
કોઈ એમ કે ભાઈ આનાથી અનામત જરાય નથી ઘટવાની, તો જરાય ન ઘટે ક્યારે ન ઘટે, તો જયારે એક પણ એસટી એસસી ઓબીસી કે અમારે ઇકોનોમિક બેનિફિટ જોતો જ નથી, તો પછી જરાય નહીં ઘટે, નહીં ઘટે તો વેલ એન્ડ ગુડ, તો પછી ખર્ચો પણ આનો ઝીરો છે. એટલે આ કાયદો પસાર કરવાથી અનામત ઘટી શકે. બીજું, દલિતોને થોડો આર્થિક ફાયદો થાય છે, એસટી એસસી ઓબીસીને થોડો આર્થિક ફાયદો થાય છે, તો એનાથી ખાસ કરીને ગરીબો છે એ આ સ્કીમ લેવાનું વધારે કરવાના. હવે આ કાયદાની અમુક ઝીણવટભરી વિગત છે કે કોઈ પણ દિવસે વ્યક્તિ ચોઇસ બદલી શકે, એટલે કે કોઈ ઇકોનોમિક ચોઇસ છે એ કોઈ પણ દિવસે એમ કહી શકે કે મારે રિઝર્વેશન લેવું છે તો એ રિઝર્વેશન માટે એલિજિબલ થશે. કોઈ પણ દિવસે એમ કે મારે ઇકોનોમિક ચોઇસ જોઈએ છે તો ફરીથી ઇકોનોમિક ચોઇસ મળશે, પણ બે વર્ષ માટે એને નહીં મળે. એટલે એક વ્યક્તિ, એક વખત વ્યક્તિ ઇકોનોમિક ચોઇસથી રિઝર્વેશનમાં આવે તો ગમે ત્યારે પાછો ઇકોનોમિક ચોઇસમાં જઈ શકશે, પણ બે વર્ષ સુધી એને ઇકોનોમિક ચોઇસ નહીં મળે, પછી પાછું એ રિઝર્વેશનમાં હોય તો એની મરજી. અને જો એને રિઝર્વેશનનો ફાયદો લીધો છે એજ્યુકેશનમાં કે નોકરીમાં, તો પછી એ પાછો ઇકોનોમિક ચોઇસમાં 15 વર્ષ સુધી નહીં જઈ શકે. એ બધી પેટા કલમો છે, એ બધી કલમની વિગત આપને મારા પ્રોફાઇલ પર મળશે, fb.com મહેતા રાહુલ સિંહ. તો હવે આ કાયદો લાવવા માટે આપ શું કરી શકો છો કે આનો આખો હું ડ્રાફ્ટ મારા ફેસબુક પ્રોફાઇલ ઉપર મૂકીશ. આપ મારું ફેસબુક પ્રોફાઇલ જો ફોલો કરશો તો આપને ડ્રાફ્ટ મળશે, અંગ્રેજીમાં, હિન્દીમાં, ગુજરાતીમાં, ત્રણેય ભાષામાં. અને હું ડ્રાફ્ટ મૂકું એના પછી આપ ટ્વિટર અને ફેસબુક દ્વારા અને પેમ્પલેટ દ્વારા આ કાયદાનો વધારે પ્રચાર કરી શકો છો. આ કાયદો પસાર થાય તો એસટી એસસી ઓબીસીમાં ગરીબી ઘટશે, અને જે રિઝર્વેશનની મોટી મડાગાંઠ છે કે જેને કારણે હિન્દુ સમાજ આખો વિભાજિત થઈ ગયો છે, અને એમાં અવારનવાર દર 10 વર્ષે કંઈ ને કંઈ રમખાણ થતી હોય છે, કાણ બનાવો નાના મોટા થતા હોય છે, એક પરમાનન્ટ ટેન્શન જે ઊભું થઈ ગયું છે, એ ટેન્શન 50% ઘટી અને 5% એટલે 10મા ભાગનું થઈ જશે. પછી બીજો જે પ્રસ્તાવિત કાયદો છે તામિલનાડુમાં છે, તામિલનાડુમાં છે કે કોઈ પણ એસટી એસસી ઓબીસી જો એ જનરલમાં સીટ લે તો એના કોટાની એક સીટ જનરલમાં ટ્રાન્સફર થઈ જાય છે. એટલે કે તામિલનાડુમાં કોઈ એસસી કે ઓબીસી હોય એ જનરલમાં સીટ લેવી હોય તો લઈ શકે, પણ જનરલમાં સીટ લે તો એની ઓબીસીની એક સીટ છે એ ઓટોમેટિકલી જનરલમાં ટ્રાન્સફર થશે. હવે માનો કે આ કાયદાથી 50% રિઝર્વેશન ઘટીને 5% થયું, તો આપણે જોઈએ છે કે 5-7% એસટી એસસી ઓબીસી તો ઓમે મેરિટ લિસ્ટમાં હોય જ છે. એટલે રિઝર્વેશન ઓર નો રિઝર્વેશન, 5% રિઝર્વેશનના લેબલથી આવે, રિઝર્વેશનનું લેબલ ન હોત તો પણ 5-7% તો આવવાના જ હતા. એટલે ઇફેક્ટિવલી આ કાયદો રિઝર્વેશન છે એ કદાચ 0% પણ કર નાખે, કે જે 5% રિઝર્વેશન રિઝર્વ સીટ પર આવ્યા એ જો ઓલરેડી એમનો મેરિટ લિસ્ટમાં નંબર હોય તો ફોર ડિફેક્ટો, ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પઝ રિઝર્વેશન 0 થઈ ગયું. તો આ બે કાયદા જે મેં કહેતા, એક તો જે કાયદો તામિલનાડુમાં અત્યારે પણ છે, ઓલરેડી છે એ કાયદો, અને ઇકોનોમિક ચોઇસથી રિઝર્વેશન ઘટાડવું, આ બે કાયદા ની સાથે ઇફેક્ટ શક્ય છે કે રિઝર્વેશન 50% ઘટીને 5% પણ ઓછી થઈ જાય, કદાચ 1-2% કે 0 પણ થઈ શકે. તો હું જ્યારે કાયદાનો ડ્રાફ્ટ મૂકું ફેસબુક પર ત્યારે હું આપને ત્યારે આવા, એટલે આપને વિનંતી છે કે એને લગતા જે ટ્વીટ છે એને લગતા જે ફેસબુક પર શેર કરવાનું છે આપ શેર કરો, અને એને લગતા જે પેમ્પલેટ પણ હું ફેસબુક પર મૂકીશ એ વખતે આપ એના પેમ્પલેટનો પ્રચાર કરજો. તો જેમ આપ વધારે પેમ્પલેટનો પ્રચાર કરશો, જેમ આપ વધારે ટ્વિટર ઉપર ફેસબુક ઉપર આને શેર કરશો, એમ આ કાયદો પસાર થવાની શક્યતા વધશે. અને જો આ કાયદો પસાર થાય તો જે રિઝર્વેશનને કારણે હિન્દુ સમાજમાં ઘણું મોટું ટેન્શન ઊભું થયું છે, વિભાજન ઊભું થયું છે, તે આમાં ઘટી શકે છે. ધન્યવાદ.